સબસ્ક્રાઇબ કરો ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલને અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. હું હાર્દિક પંચાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે અમારી ચેનલ દ્વારા ચાલી રહેલી ઇંગ્લિશ સિરીઝમાં આગળ આપણે 4 વિડીયો જોઈ ચૂક્યા છીએ. આ 5મો અને લાસ્ટ વિડીયો જે પ્રોનાઉનનો છે કે આર એન ઈ, તો એના નિયમો આપણે આજે જોઈએ. એટલે તમારું ફર્સ્ટ ચેપ્ટર એટલે કે પ્રોનાઉનનું ચેપ્ટર આખું 5 વિડીયોમાં પૂરું થઈ જશે. તો જોઈએ આર એન ઈ. મિત્રો, પહેલાં તો એ વિચાર આવે કે આર એન ઈનું ફૂલ ફોર્મ શું થાય. તો જો મેં બોર્ડ ઉપર લખ્યું છે કે આર એન ઈ, રિફ્લેક્સિવ એન્ડ ઇમ્પેટિક પ્રોનાઉન, એના ગુજરાતીમાં એવું કહેવાય છે કે ભારવાચક વિભક્તિ કહેવામાં આવે છે. તો જોઈએ એના નિયમો જોઈએ. તો એકદમ ઇઝી નિયમો છે આના, જે આપણે 5મા 6મા ભણીને આવ્યા છીએ, એકદમ ઇઝી. તો પહેલો નિયમ એવું કહે છે કે વાક્યની શરૂઆતમાં રહેલા એક વચન કે બહુવચન કર્તાને આધારે આરએની મૂકવામાં આવે છે. શું છે? વાક્યની શરૂઆતમાં રહેલા એક વચન કે બહુવચન કર્તાને આધારે આરએની મૂકવામાં આવે છે. તો મિત્રો જોઈએ, સમીર ડઝ ઇટ ખાલી જગ્યા, તો આગળ શું છે? સમીર, સમીર શું છે? છોકરો. છોકરા માટે શું વપરાય? હી. તો હીનું આરએની શું કહેવાય છે? જુઓ, હીનું આરએનીમાં શું આવશે? હિમ સેલ્ફ આવશે. સમીર ડઝ ઇટ હિમ સેલ્ફ. એકદમ ઇઝી નિયમો છે. પ્રોનાઉનનો સૌથી ઇઝી નિયમ કહીએ તો આર એન ઈના નિયમો છે. પણ એક્ઝામમાં ખાસ કરીને આ ખાલી જગ્યાઓ પૂછાતી નથી, પણ સિલેબસમાં છે એટલે આપણે શીખી લઈએ. તો જુઓ બીજું જોઈએ, ધ પોલીસ કેચિંગ ખાલી જગ્યા. ધ પોલીસ, પોલીસ તમને ખબર પડી જોઈએ, એક વચન કહેવાય તો બહુવચન કહેવાય. તો પોલીસ હંમેશા બહુવચન કહેવામાં આવે છે. તો પોલીસ, તો શું કહેવાય? પોલીસના વચ્ચે શું વપરાય? એના માટે ધે વપરાય. ધેનું આર એન ઈ શું છે? ધેમ સેલ્ફ. ધ પોલીસ કેચિંગ ધેમ સેલ્સ. ત્રીજું, રામ્સ પેરેન્ટ ખાલી જગ્યા કેમ હિયર. તો શું છે? રામ્સ પેરેન્ટ. અમે તો પેરેન્ટ, આ પેરેન્ટ્સ કે તો મમ્મી પપ્પા બંને થાય, પણ અહીંયા તો શું કહે છે? પેરેન્ટ કે, એટલે મમ્મી કાં તો પપ્પા. તો એ શું આવશે? રામ પેરેન્ટ્સ. અહીંયા શું આવશે? હિમ સેલ્ફી આવી શકે અને હર સેલ્ફી આવી શકે. જો પપ્પા આવે તો હિમ સેલ્ફ આવશે, મમ્મી આવે તો શું આવશે? હર સેલ્ફ આવે. એન્ડ બાય ચાન્સ આવું લખ્યું રામ્સ પેરેન્ટ્સ એસ લખી દે તો એ જવાબમાં શું આવે? ધેમ સેલ્સ આવે છે. અને છેલ્લું, ધ સ્ટાફ વિલ વિઝિટ. અમે તો ધ સ્ટાફ, સ્ટાફ માટે તો શું વપરાય? ઇટ વપરાય. શું વપરાય? ઇટ. હવે ઇટનું શું થાય? આર એન ઈ ઇટ સેલ્ફ થાય છે. તો મિત્રો, આ તો તમારો પહેલો જ નિયમ એકદમ ઇઝી, કે વાક્યની શરૂઆતમાં રહેલા એક વચન કે બહુવચન કર્તાને આધારે આર એન ઈનું ફોર્મ મૂકવામાં આવે છે. રૂલ નંબર બીજો જોઈએ. મિત્રો જોઈએ આર એન ઈનો છેલ્લો અને લાસ્ટ નિયમ, કે કોઈ પણ વાક્યની શરૂઆતમાં એક વચન નામ પછી કોમા એટલે કે અલ્પવિરામ આપેલું હોય તો યોર સેલ્ફ મૂકવું, અને જો બહુવચન નામ પછી કોમા આપેલું હોય તો યોર સેલ્ફ મૂકવું. શું નિયમ કહે છે? કોઈ પણ વાક્યની શરૂઆતમાં એક વચન નામ પછી કોમા હોય તો યોર સેલ્ફ, અને બહુવચન નામ પછી કોમા હોય તો યોર સેલ્ફ મૂકવું. એવી રીતે ઊંધું, વાક્યની અંતમાં કોમા પછી એક વચન નામ હોય તો યોર સેલ્ફ મૂકવું, કોમા પછી બહુવચન નામ હોય તો શું? યોર સેલ્ફ મૂકવામાં આવે છે. તો મિત્રો જોઈએ, તો જુઓ, ડુ ઇટ ખાઈ ગયા ક્રિષ્ના. જો વાક્યના અંતે કોમા પછી કયું નામ છે? એક વચન નામ છે. એક વચન નામ હોય તો શું મૂકી દેવાનું? આંખો બંધ કરીને યોર સેલ્ફ મૂકી દેવાનું. ડુ ઇટ ખાઈ ગયા ક્રિષ્ના એન્ડ મોહન. કોમા પછી શું નામ છે? બે નામ છે, ક્રિષ્ના અને મોહન. બહુવચન થયું તો શું મૂકી દેવાનું? યોર સેલ્સ મૂકવામાં આવે છે. બીજું જોઈએ, બોઇઝ ડુ ઇટ. જુઓ, વાક્યની શરૂઆતમાં એક વચન બોઇઝ નામ છે, એના પાછળ શું છે? કોમા છે, તો શું મૂકી દેવાનું? યોર સેલ્ફ. ગર્લ્સ, ગર્લ્સ બહુવચન નામ છે, એના પછી શું છે? કોમા. મિત્રો જોવાનું, કોમા નહીં હોય તો અર્થનો અનર્થ થઈ જશે, શ્લેષ અલંકાર બની જશે. ગર્લ્સ કોમા ડુ ઇટ શું થશે? યોર સેલ્સ થશે. અને ત્રીજું, ગર્લ્સ ડુ ઇટ, હવે જોવે અલ્પવિરામ આપ્યું નથી. તો આપણે પહેલો નિયમ શું જોયું? કે વાક્યની શરૂઆતમાં રહેલા એક વચન કે બહુવચન કર્તાને આધારે આર એની મૂકવામાં આવે છે. જો એ કડ એ અલ્પવિરામ હોત તો આપણે શું મૂકી દે? યોર સેલ્સ મૂકી દે. પરંતુ એ શું છે? ગર્લ્સ આપેલું છે, તો ગર્લ્સનું બહુવચન શું થાય? ધેમ સેલ્સ થાય
છે. તો મિત્રો આ હતા તમારા આર એન ઈના નિયમો. તો મિત્રો આ સાથે આપણું ફર્સ્ટ ચેપ્ટર જે પ્રોનાઉનના ચેપ્ટર પૂરું થાય છે, જે આપણે 5 વિડીયોમાં જોયું. પહેલો વિડીયો જોયો તો એસસીનો, બીજો વિડીયો જોયો ઓસીનો, ત્રીજો PC1, ચોથો PC2 અને છેલ્લો આપણે અત્યારે જોયો આર એન ઈના બે નિયમો જોયા. તો મિત્રો આ ફર્સ્ટ ચેપ્ટર હતું, જે કોઈ બી એક્ઝામ તમે જોઈ લેજો, એક કે બે માર્ક્સની પ્રોનાઉનની કઈ જગ્યાઓ પૂછાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું એક્ટિવ પેસિવ, જે એક્ઝામ માટે ખૂબ IMP છે. મિત્રો અમારી ચેનલ દ્વારા અમે ટ્રાય કરીશું કે 20-10 સુધી તમારો સિલેબસ કમ્પ્લીટ થઈ જાય, એટલે કે જો 20-10 એક્ઝામ છે તો અમે 10-10 સુધી તમને અમારું ઇંગ્લિશ જે મેન ટોપિકો છે, જેવા કે પ્રોનાઉન છે, નાઉન છે, આર્ટિકલ, એક્ટિવ પેસિવ, ઇનડાયરેક્ટ સ્પીચ, એવા જે મેન જે ચેપ્ટર છે તમારા, એના કારણે જો તમે માર્ક્સ કવર કરી શકો છો તો અમારી ચેનલ દ્વારા અમે ફૂલ સપોર્ટ કરીશું તમને. અને કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે અમને કોમેન્ટ બોક્સ જણાવી શકો છો, અથવા જો કોમેન્ટ બોક્સમાં ના જણાવો અને વધારે કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછવું હોય તો અમારી સોશિયલ મીડિયા છે, જેવી રીતે કે અમે લિંકમાં તમને દર્શાવી દઈશું. અમારું જે પેજ છે કે ફેસબુક ઉપર આઈડી છે, અમારું ઇન્સ્ટા ઉપર આઈડી છે, એમાં બી તમે અમે ડાયરેક્ટ તમે મેસેજ કરી શકો છો. થેન્ક યુ. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું એક્ટિવ પેસિવ. થેન્ક યુ.